नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत है। धोरण LKG जे लोकोने आज हे 1 થી 50 પોપકોર્ન સાથે, બરાબર 1 થી 50 પોપકોર્ન સાથે આજે આપણે આ બુકમાં કરશું, તો આ બુકમાં આપણે લોકો ક્યાં પહોંચ્યા હતા એ જોવાનું છે। પહેલાં લાસ્ટમાં મેં તમને લોકોને આ પેજ પૂરું કરાવ્યું હતું, 1 થી 5 લખવાના હતા, ત્યારબાદ તમારે ચિત્ર ગણી અને સામે અંક લખવાના હતા। હવે તમે આગળના પેજે આવી ગયા। આગળના પેજે શું છે ને એ તમે જોવો, તો પહેલાં તમને શું કીધું છે, ક્રમમાં લખો। અહીંયા તમને એકડો, ચોગડો, તગડો, પાછળો અને બગડો કેટલા અક્ષર આપ્યા છે, 5 અક્ષર। પણ તમને કેવી રીતે આપ્યા છે, તો કે આડા અવળા આપ્યા છે, ક્રમમાં આપ્યા નથી। તો આપણે લોકોએ શું કરવાનું છે, આ 5 અક્ષરને આપણે લોકોએ ક્રમમાં લખવાના છે। જે અક્ષર 5 આડા અવળા છે, એ જ આડા અવળા અક્ષરને આપણે ક્રમમાં લખવાના છે। તો તમને ખબર હોય કે પહેલાં આપણે શું આવશે, એક અડે એક આવશે, તો પહેલાં ખાનામાં આપણે લખશું એક અડે એક। એક અડે એક પછી શું આવે, તો કે એક અડે એક પછી આવે બગડે બે। તો આપણે આ ખાનામાં શું લખવાનું, બગડે બે। હવે બગડે બે પછી શું આવે, તો કે તગડે ત્રણ આવશે। તો તમારે લોકોએ અહીંયા ખાનામાં લખવાનું થશે તગડે ત્રણ, સાંભળજો। ત્યારબાદ તમારે આવશે ચોગડે ચાર, બરાબર। તો ખાનામાં તમારે શું લખવાનું છે, ચોગડે ચાર। ચોગડે ચાર પછી આવશે 5 અડે 5, તો ખાનામાં તમારે લોકોને શું લખવાનું થાય, 5 અડે 5, 1 2 3 4 અને 5 લખાઈ ગયા। હવે જુઓ, આકારો ગણો અને લખો। અહીંયા તમને અમુક આકારો આપ્યા છે, હવે તમને દેખાશે આખું। અહીંયા તમને અમુક આકારો આપ્યા છે, જો આવી રીતે ચોરસ હશે, સ્ટાર હશે, ગોળ હશે, ત્રિકોણ હશે અને હાર્ટ હશે। તો આવી રીતે તમારે આમાં જે આકારો આપ્યા છે એ તમારે ગણવાના છે અને ખાનામાં લખવાના છે। કેવી રીતે, તો કે પહેલાં તમને આવી રીતે આમ ચોરસ આપ્યું છે, ચોરસ આપ્યું છે, તો આમાં તમારે એ જોવાનું કે કેટલા ચોરસ છે, 2 છે 3 છે 4 છે કે 5, એ તમારે અહીંયા ખાનામાં લખવાના છે। જુઓ, આ તમને ચોરસ આપ્યું છે, હવે આમાં તમે ગણો આવા આ ખાનામાં કેટલા છે, તો કે આ 1 આ 1, બરાબર, પછી આ 2, આ તગડે 3, ચોગડે 4, 5 અડે 5, હવે છે 9। તો આપણે અહીંયા ખાનામાં શું લખવાનું, 5 અડે 5। ત્યારબાદ તમને આવા સ્ટાર આપ્યા છે, તો આપણે કરવાના સ્ટાર કેટલા છે, તો કે 1 2 અને 3, કેટલા સ્ટાર આપ્યા છે, 3। તો આપણે અહીંયા ખાનામાં શું લખવાનું, તગડે ખાનામાં આપણે લખશું તગડે 3। પછી આપણે એ જોવાનું કે આવા રાઉન્ડ આમાં કેટલા આપ્યા છે, તો કે રાઉન્ડ કેટલા છે, 1 અડે 1, બાકી ક્યાંય રાઉન્ડ છે નથી, તો ખાનામાં આપણે શું લખવાનું થશે, 1 અડે 1। હવે જોવાનું આવા ત્રિકોણ તમને આમાં કેટલા આપ્યા છે, તો કે આ 1 અડે 1, બગડે 2, કેટલા આપ્યા છે, તો કે 2 જ આપ્યા છે, તો ખાનામાં આપણે લખશું બગડે 2। હવે આવું દિલ છે એ તમને આમાં કેટલા છે, તો કે 1 અડે 1, બીજે ક્યાંય દિલ છે, ના નથી, તો આપણે ખાનામાં કેટલા લખશું, 1 અડે 1। સમજાઈ ગયું શું કર્યું, તો કે પહેલાં તો આપણે આ બધા ક્રમમાં ગોઠવા, ક્રમમાં ગોઠવાઈ ગયા, ત્યારબાદ આપણે આકારોને ગણ્યા અને લખ્યા। હવે નીચે તમને કીધું છે કે રંગ પૂરો, તો તમારે એકડામાં, બગડામાં, તગડામાં, ચોગડામાં અને પાંજરામાં આ બધામાં તમારે શું કરવાનું છે, કલર પૂરવાનો છે, બરાબર। જો 1 અડે 1માં આવી રીતે કલર પૂર્યો, એવી જ રીતે તમારે બગડામાં, તગડામાં, ચોગડામાં અને પાંજરામાં આ 5-5માં તમારે કલર કરવાનો છે। અને હા, હજી એક વસ્તુ યાદ રાખજો કે આ વખતે તમારે 26 તારીખે બુક ચેક કરાવવા આવવાનું છે, એ પછી 7-8 આવી જાય છે, એટલે આ વખતે એક જ તારીખ છે, 26 તારીખ આવે ત્યાં તમારે સ્કૂલે બુક ચેક કરાવવા આવવાનું
છે અને હજી તમારે જે એક્ટિવિટી શીટ લેવાની બાકી છે કે થી ઝેડ સુધીની એ પણ તમારે લોકોએ લઈ જવાની છે. 26 પછી નહીં, 26 તારીખે તમારે બુક ચેક કરવા સ્કૂલે આવવાનું છે. 8 થી 12માં ગમે ત્યારે ચાલશે, યાદ રાખજો તારીખ 26. 26 તારીખે સ્કૂલે આવી અને તમારે બુક ચેક કરાવી જવાની છે. એ સિવાય મેં અત્યાર સુધી તમને જે બી કાંઈ એક્ટિવિટી કરી એ સીટ પણ તમારે બતાવવાની છે.